गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં. ધોરણ 7 ની અંદર ગુજરાતી વિષયમાં આપણે પાઠ 5 પૂર્ણ કરી લીધા છે. પાંચમો પાઠ છે એ કાવ્ય અને કાવ્ય છે વિનંતીનો સમાવેશ. એના સ્વાધ્યાય ની અંદર પેજ નંબર 27 માં બીજો કવિએ કઈ મોસમને વિનંતી મોસમ કહી છે? લણવાની વસંત ઋતુની ચોમાસાની કે શિયાળાની. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા લણવાની ઋતુ છે એને મહેનતની મોસમ કહે છે. મહેનત કરી છે તો ફળ મળવાનું છે. વરસ્યા વરસાદ પછી સિંહ કેવું બને છે? સોના બની. એ લોકો શું કરે છે? ગુંજણીઓ. મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ આપણને ખબર જ છે, નાથલાલ દવે. લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે? કારણ કે અહીંયા નદીના જળ છે એ નીતર્યા, નદીઓ છે એ વહેવા માંડી છે. સિંહ કોને સાદ કરે છે? તો સિંહ છે એ ખેડૂતને, એટલે કે જે પોતે ખેડૂત છે એને સાદ કરે છે. સોનાવાણી સિંહ પરની મેહુલીએ લીધી મેં બરાબર. મહેનતની મોસમમાં ખેડૂતને સાદ કરે છે. સિંહ પાસે શું લઈ જવા ગયું છે? પછેડી દાતરડા અને ખડા બરાબર લઈ જવા પડ્યું છે. સિંહ સાથ કરે એટલે શું? શા માટે સાથ કરે છે? કે સિંહ છે એ બોલાવે છે. કોને બોલાવે છે? તો કે ખેડૂતને પાક તૈયાર થઈ ગયો છે અને લણણી કરવા માટે બોલાવે છે. લીટી કુંભી ખડા શા માટે કરવા પડે છે? કારણ કે મિત્રો ત્યાં અનાજ છે એનો સંગ્રહ કરવા માટે એક સંગ્રહ સ્થાન જોઈએ. એટલા માટે શબ્દ પ્રયોગ આપો. સભ્ય રોજ જેવો, મીઠો મધ જેવો, કાળો અંધારા જેવો, કડવું કરેલા જેવો, રાતો રતાડો અથવા ગાજર જેવો, નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો જે તમને બધા જ કાવ્યમાં મળી જશે. કાવ્યનો બાબા સોનાવાની સિંહની મેહુલીએ કીધી મેં આપણે. મેહુલી એટલે કે વરસાદ. વરસાદે આપણી ઉપર દયાદ્રષ્ટિ કરી છે. એટલા માટે અહીંયા સિંહ છે એ સોનાવાની બને છે, એટલે કે સોના જેવો એમાં ચમક આવી ગઈ છે. રંગે સંગે કામ કરીએ થાય મલક આ વાત રહે. બધાએ સાથે હળીમળીને કામ કરવાનું છે જેથી આખો મલક આખો જગત છે એ આભાર રહે. બરાબર એવો એક ભાવ વ્યક્ત કર્યો છે કવિનો. અને ખેતીના મહત્વ વિશે પાંચસર વાક્ય રાખવાના છે. તો મિત્રો આપણે સ્વાધ્યાય પણ પૂર્ણ કરી લીધું છે. આજે છઠ્ઠો પાઠ પ્રારંભ કરીશું જેનો શીર્ષક છે લેખન જાળીનો રહે. આપનો પરિચય મેળવીએ. પેજ નંબર છે 29 સંશોધન સંપાદનમાં એમને વિદ્યાર્થી કાળથી ન જવાસ હતો. એમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અને પુસ્તકો પ્રકાશિત કરેલ છે. મરુદ કસુમગલ રંગ ચડે આપણા કસ્બીઓ મગધાઈ માતા સાથે લોકજીવનના મોતી વગેરેના લોકકથા લોકજીવનના લોક સંસ્કૃતિના સ્પષ્ટતા વિવિધ વિષયમાં પુસ્તકો છે. પાલ પંથકની આ લોકકથામાં કહળ સંગે કરેલી ગાંડાઈનો બદલો હરમચંદ કરી યુક્તિથી આપે છે. તેનો દાદ્રશ્ય ચિતાર મળે છે. આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. લેખકે બાલ પંથકના કડપદા શબ્દોનો સુંદર વ્યવહારિક વિનિયોગ ભાષાકરમાં ઉત્તમ નમૂનો પૂરો પાડેલો છે. ચાલો મિત્રો, તો હવે આપણે અહીંયા શું કરીશું? પાઠની શરૂઆત કરીશું. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને બાલ અને કરે પંથકની પાઘડી પડે પથરાયેલો છે. કુદરતની અભિદ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી કહેવત કહેવાતી આવી છે. કપાળમાં ઉગે વાળ તો બાલમાં ઉગે જાડ.
આવી ઝડપની વિરામ ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામ છે ગામના રાજપૂત દરબાર કણબી પરવાડ અને વસ વાયા વરણના 501 ખોડા છે બે એક ખોડા વાણી અને બ્રાહ્મણના છે ઉનાળો ધરતી પરથી ઉંચાણા ભરવા માટે ચોમાસામાં વગરણ મંડાય અને ભારે વરસાદ તથા ભરાવ વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે મોર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે રટાણો કરવા જતા અમે 3-4 મહિના સાથે જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સટપટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંગ્રહી રાખતે સમય બાદ છે મેનો પંજરી કરી બે પંદર થયેલા કમળસમ ગાડું જોડીને ધંધું કે અઢળક વગેરે છે સુલેમાન ગાંચીને રાણીયાની વેતન કરતા તલના તેલના મોતીની દુકાનેથી દેશી ગોલ્ડની પહેલીઓ દાળ ચોખા મીઠો મરચા લસણ ડુંગળી અને બટેકાના કોથળા અને બીજો અવકાશો ખરીદ કરી ગાડામાં મૂક્યો રાજવાનો ભરડો થઈને ગાડું ગામના માર્ગે રહેતું કર્યું ત્યાં બે મોણ અવકાશીનો કોથળો માથે મૂકી પવનના મંડોળિયાની જેમ વહી આવતા રક્ષક શેઠે સાથ દીધો મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર કેટલી ગાંભીર ભાષા વપરાયેલી છે એટલી બધી ભાષા ગાંભીર વપરાયેલી છે કે આપણે સમજી પણ ન શકીએ પરંતુ વાંચતા તો આપણે ખબર જ પડી જશે બરાબર એ મહર્ષભાઈ ઘડી સાત બળદિયાને પાણી જાવ આ કપાસીનું બચકું ઘર લગી લેતા જાઓ ભર્યો છે એમાં તમારો કપાસિયાનો પકડ ક્યાં આવશે એનું કેવું એમ છે કે આટલો બધો સામાન છે તો તમારો કપાસો ગોળી ક્યાં આવશે પૈસા કપાસિયા ભૈરે કોઠી થોડી જ ફાટી જાય ભલા તેને આપણું બાજુ લેતા જાવ ભાઈ સાહેબ કપાસિયા ભરેલી કોઠી થોડી જ ફાટી જાય ભલા તેને આપણું બાજુ લેતા તો જાવ ફરકચંદ છે ગામમાં હાટડી માટે બેઠા છો તો માલ લઈ જવા આટલું ગાડું ભાડે કરી લેતા હો તો ઘરી વર્ણી લીધે ન ખોશો બરાબર મિત્રો આજે આપણે પાના નંબર 30 ઉપર આટલું જ રાખીએ છીએ હવે આવતા સેશન નંબર આની પાછળ વધીશું પણ આજે પેજ નંબર 27, 28, 29 અને 30 ઉપર થોડો એટલે ટોટલ આ ચાર પેજ નો અંકન કરાવ્યું છે જે તમારે તમારી રફબુકમાં લખાણ લખવાનું છે પાઠનું અને બાકી બુકમાં કાવ્ય પાઠનું એના સ્વાધ્યાય નથી નાખવાના છે સુરક્ષિત રહો થેન્ક યુ મિત્રો